सर विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय गुजराती द्वितीय सत्रांत परीक्षा 2021-22 तारीख 19/4/2022 रोज लेवायेली जे परीक्षा है तेनी आंसर की आप जोशू। पेलो प्रश्न आपेलो है, नीचे फकरो वाँची पूछेला प्रश्नों जवाब आपो। तो फकरो अँ आप प्रश्न पेलो एम एवं है कि मित्र जो अर्थ धरावत बीजो शब्द फकरा में क्यों है? तो भाईबंद वांदरानो नास्तो नास्ता समय क्यारे हशे? तो कि बाळकोना नास्ता समय थाय त्यारे। बाळको वांदरा माटे शुं खावानुं लावता हशे? केळा, दाळ, अनारना दाणा, बिस्किट। ध्यान राखवुं एटले शुं? ध्यान राखवुं एटले काळजी राखवी, संभाळ राखवी। थोड़ू घणू जेवो बीजो एक शब्द, तो एकबीजानुं काचू पाकवुं नानुं मोटुं। કૌંસમાંથી પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસમાં પણ કે તેથી આપેલું છે, છતાં હું અને પેલા વિકલ્પમાં આવશે, હું અને મંજુ આજે સાથે લેસન કરવા બેઠા। બીજું, વાંદરાના બચ્ચા તોફાન કરતા હતા તેથી પાણીમાં પડી ગયા। ત્રીજું, હું વહેલો ઉઠ્યો છતાં શાળાએ મોડો પહોંચ્યો। ચોથું, વાર્તા સાંભળી આનંદ થયો કે વાર્તા વાંચીને આનંદ થયો। પાંચમું, આજે ચિત્રની સ્પર્ધા હતી પણ મારી પાસે કલર નહોતા। પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોને યોગ્ય ખાનામાં મૂકવાના છે? તો 5 જેટલા વાક્ય આપેલા છે, એક ગઈકાલનું, આજનું, આવતીકાલનું। તો ગઈકાલની અંદર આશા બજારમાં ગઈ હતી, અને આ ઉપરાંત બીજું આવશે શિલાએ ગીત ગાયું। પછી આજ, તો કે સમીર રમે છે। અને આવતીકાલની અંદર રજામાં અમે બહાર ફરવા જઈશું, જેમાં પછી હું વાંચવા બેસીશ રેડી। તો આ ટોટલ વાક્ય થયા। પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અમારા બગીચામાં ઘણા ફૂલો છે, ત્યાર પછી ઘણા જે માથે મીંડું છે એ આવશે, ત્યાર પછી મારું નામ દિનેશ છે, મને રમવાનો શોખ છે। મીનાએ ફરીથી સફરજન કાઢ્યું। શિયાળાની કડકડતી ઠંડીમાં આદુ ખાવું જોઈએ। ચોપડીઓ છે એ દફતરમાં મૂકેલ છે। આ પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। ખેડૂત અને ખેતર, ખેડૂત ખેતર ખેડે છે। ત્યાર પછી હવે જે બીજું વાક્ય છે એ બીજું વાક્ય જોવાનું છે। તો એની અંદર લખેલું છે નિશાળ અને પેન્સિલ, તો નિશાળે જઈ અમે પેન્સિલથી લખીએ છીએ। અને ત્યાર પછી દરજી કાતર વડે કપડું કાપે છે। વાંદર અને કૂદકા, વાંદરા અને કૂદકા, વાંદર આખો દિવસ કૂદકા માર્યા કરે છે। પંખી આકાશ, પશુ પંખીઓનું ટોળું આકાશમાં ઉડી ગયું। ચાલો પ્રશ્ન નંબર 6 છે, ચિત્ર જોવાનું છે। ચિત્ર ઉપરથી 5 વાક્ય આપણે લખવાના છે। તો આ ચિત્ર છે એની અંદર તમે જોઈ શકો છો શાકભાજી વેચવાનું છે। આ ચિત્ર છે શાકભાજી વેચે છે તેનું છે, તે લારીમાં શાકભાજી મૂકીને વેચી રહ્યો છે અને સાથે ફુગ્ગાઓ રાખીને તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે। લોકો તેની રેકડી પર ખુશી ખુશી શાકભાજી લેવા આવે છે, નાના બાળકો ફુગ્ગાને જોઈ રહ્યા છે। તો આ વાત થઈ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ખોટો અક્ષર કે શબ્દ છેકીને ફરીથી વાક્ય લખો। પહેલાની અંદર જવાબ ડાયરેક્ટ બોલું છું, એને સંતા કુકડીની રમત બહુ ગમતી, રફીકને બીક લાગતી નહીં, કાવ્યાના દાંત સડી ગયા હતા, પલકને વરસાદમાં નાવાનું ખૂબ ગમે, ખેતરમાં રમેશભાઈ મરઘીનું ધ્યાન રાખતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, એની અંદર સૂચના મુજબ કરવાનું છે। તો જો પહેલું છે એની અંદર લીટી દોરેલ જે સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરવાનું, તો ડાયરેક્ટ બોલું છું, રામુએ રાત્રિના આકાશમાં શું શું જોયું। બીજાની અંદર સમાનાર્થી છે, સવાર પડતા જ આકાશનું ચિત્ર બદલાઈ ગયું। ત્રીજાની અંદર કદરૂપ શબ્દનો વિરોધી શબ્દ મૂકવાનો છે, તો શું આવશે ત્યાં, બતકને સૌ સુંદર બતકડું કહેતા। ચોથાની અંદર મેં ધીમેથી જે બૂમ પાડી એની અંદર ધીમે શબ્દનો વિરોધી, તો મેં મોટેથી બૂમ પાડી। પાંચમું, જ્યાં લીટી દોરેલ છે એનો સમાનાર્થી, તો ખુશી છે, તો અહીંયા આખરે આનંદનો દિવસ આવી ગયો। તો આ રહ્યું સંપૂર્ણ જે ધોરણ 3 એનું ગુજરાતીનું પેપર। વધુ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। થેન્ક યુ।